કેમ છો દર્શક મિત્રો? આજે આપણે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમના એક એવા વ્યક્તિની મુલાકાત લેવા જઈ રહ્યા છે જેઓ ઘણા વર્ષથી આ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે. કેમ છો કિરણભાઈ? બસ મજામાં. કિરણભાઈ, આપનો પરિચય આપો. મારું નામ ભારત કિરણ છે અને હું છેલ્લા 2 વર્ષથી અહીંયા કામ કરું છું. બરાબર. અને તમે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ ક્યાંથી આવો છો? હું એમપી જ આવું છું, નજીકમાંથી. વર્ષોથી અહીંયા જ રહું છું. અચ્છા. અને ફાધર મધર શું કરે છે? ફાધર તો નથી, મધર છે એ હાઉસ વાઈફ. બરાબર. અને આપનો શૈક્ષણિક અભ્યાસ શું રહે છે? હું 12th પાસ છું. બરાબર. અહીંયા જોબ તમને કઈ રીતે મળી? તો અહીંયા હું બીજી જગ્યાએ કરતો હતો પહેલાં જોબ, પછી ત્યાંથી મને અહીંયા રેફરન્સથી આવ્યો છું બીજા સાહેબના. અચ્છા. તમે અહીંયા રેફરન્સથી આવ્યા છો. અહીંયા કેટલા વર્ષથી આ ડિપાર્ટમેન્ટમાં જોબ કરો છો? 2 વર્ષથી, છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું. અને ડિપાર્ટમેન્ટના સ્ટાફ જોડે, સ્ટુડન્ટ જોડે કેવા મતલબ રિલેશન છે? એ લોકો તમને કેવી રિસ્પેક્ટ આપે છે? રિલેશન સારા છે, વિદ્યાર્થીઓ સારા છે, બધા સપોર્ટ કરે એવા છે. અને કિરણભાઈ, આપનો અહીંયા મતલબ કામનો સમયગાળો શું છે? સવારથી કેટલા વાગે અહીંયા આવો છો? કેટલા વાગે અહીંયાથી શું શું કામ કરો છો? હું સવારે 8 વાગ્યાથી આવું છું અને મને જતાં જતાં 3-3:30 તો વાગી જ જાય છે. કહેવામાં તો 2 વાગે બંધ કરવાનો હોય છે, પણ આમ તો આપણે 3-3:30 વાગે બંધ કરી દઈએ. બરાબર. તો આપ જાણી શકો છો દર્શક મિત્રો, કિરણભાઈ સવારના 8 વાગ્યાથી અહીંયા સતત 3:30 વાગ્યા સુધી એ કાર્યમાં જોડાયેલા હોય છે. તો કિરણભાઈ, અહીંયા તમને કેવા પ્રકારના કામ કરવા પડતા હોય છે? દરેક પ્રકારના કામ કરવાના હોય છે. જેમ કે બધા જ મતલબ કે શું શું આખો દિવસ સવારથી તમે આવો છો અને બપોર સુધી શું શું કામ કરો છો? સવારથી આવીને ટેબલ સાફ કરવાનું હોય છે, એ કરી છે, પછી કચરો નાખવાનો હોય છે, નાખી દઈએ છીએ, પછી રૂમમાં બધા ટેબલ ઉપર એકવાર કપડું મારી દઈએ છીએ, પછી ચા બનાવવાની ચા બનાવીએ છીએ, પછી ટાવરમાં જવાનું છે, ટાવરમાં જઈએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ દર્શક મિત્રો કે કિરણભાઈ અહીંયા સવારે 8 વાગ્યાથી 3:30 સુધી બધા જ કામો કરે છે. આપણે અહીંયા આવીએ છીએ, આપણને જે સ્વચ્છતા જોવા મળે છે અને જે સારું ફીલ કરીએ છીએ એ બધું ક્યાંક ને ક્યાંક ક્રેડિટ તો મોટાભાગની કિરણભાઈને જ જતી હોય છે. તો એક નાનો વ્યક્તિ પણ આખા ડિપાર્ટમેન્ટમાં કેટલું એમનું મહત્ત્વનું કામ છે, એમના કાર્યનું ગૌરવ આપણે લઈ શકીએ. તો ડિપાર્ટમેન્ટમાં તમારે અહીંયા કેવો એક્સપિરિયન્સ છે, અનુભવ કેવો છે આટલા વર્ષનો? બહુ સારો છે, એનાથી બહુ બધું શીખવા મળ્યું છે. તમે અહીંયાથી શું શીખ્યા એના વિશે કંઈક એવો નાનો પ્રસંગ કહી શકો? અચ્છા. તો તમારા અહીંયા સારા ખરાબ અનુભવો કંઈ હોય? બધા સારા અનુભવો છે, બધા સપોર્ટેડ માણસ છે. કે કોઈ એવો તમારો ખરાબ અનુભવ થયો હોય કોઈ સ્ટુડન્ટ જોડે કે સ્ટાફ જોડે એવો તો તમે? ના, એવું તો કશું નથી, આપણો બધા જોડે સારી રીતના જોઈએ. અચ્છા. તો તમને અહીંયા પોતાના પરિવાર જેવી ફિલિંગ આવે ખરી? હા, મિત્રોની જેમ રહે છે એટલે મજા આવે છે કામ કરવાની. બરાબર. તો તમે હવે તમારા કાર્યને લઈને મતલબ દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? ખબર જ ના. તમે દર્શક મિત્રોને શું કહેવા માંગશો ટૂંકમાં ડિપાર્ટમેન્ટ વિશે? કઈ રીતે દર્શક મિત્રો, આપણે આજે કિરણભાઈ ને મળીને બહુ મજા આવી. કિરણભાઈ તમને પણ મજા આવી હશે? બહુ મજા આવી. તો આપણે આપનો કિરણભાઈ ને જાણ્યા, ડિપાર્ટમેન્ટમાં એમના કામને જાણ્યું, એમનું મહત્વ આપણી લાઈફમાં શું છે એ જાણ્યું. તો આજે બસ આપણો આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરીએ એવું ઈચ્છીએ કે તમને સારું લાગશે. નમસ્તે.